આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી. ગોધરાના પોપટપુરા ખાતેના ગણેશ મંદિરો ખાતે ભક્તોને દર્શન માટેનો ઘસારો જોવા મળ્યો. મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર. તો દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દેશમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેને લઈને દેશભરમાં પંડોલોમાં ગણેશ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન કરવામાં આવે છે. ગોધરા શહેરની નજીક આવેલા પોપટપુરા ગામ પાસે ગણેશ મંદિર આવેલું છે જે અનોખું મહાત્મય ધરાવે છે. ખાસ કરીને મંગળવાર અને અંગારથી ચોથના દિવસે અહીં દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે. અહીં આવેલી ગણેશ મૂર્તિ જમીનમાંથી નીકળેલી હોવાની લોકવાયકા પ્રચલિત છે. હાલ મંદિર બનાવીને તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. મંગળવાર તેમજ ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેકની મનોકામના પૂરી થતી હોવાની માન્યતા હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વધુમાં હાઈવે માર્ગને અડીને આવેલું હોવાથી અહીં રસ્તેથી જતા આવતા લોકો પણ દાદાના દર્શન કરવાનું ચૂકતા નથી. પંચમહાલ નહીં પણ અન્ય જિલ્લામાંથી પણ ભાવિકો આવે છે અને ગણેશ દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. ગણપત મકવાણા સાથે સત્ય ડે ન્યૂઝ પંચમહાલ. અમારા ગણેશ મંદિર તરફથી તથા વહીવટકર્તાઓ તરફથી આપ સર્વ ભાવિ ભક્તોને, અમારા મંદિરના સ્વયંસેવકો તરફથી આપ સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના પાઠવે છે. અહીંયા સ્વયંભૂ ગણપતિ દાદા પ્રગટ થયેલા છે. અહીંયા 500 થી 700 વર્ષ પહેલાંનું આ પુરાણું મંદિર આવેલું છે. પંચમહાલ જિલ્લામાં પોપટપુરા ગામ નજીક ગોધરા હાઈવે રોડ પર અહીંયા સ્વયંભૂ ગૌ ગણેશ તરીકે ઉજવવામાં આવે છે, ગૌ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શ્રી ગણપતિ દાદાની સવારે બપોરે અને સાંજે આમ 4 આરતી આપણે થાય છે ગણપતિ દાદાની. અને અહીંયા શંકર ચતુર્થીની દાડે હજારો ભક્તો અહીંયા આવીને દાદાના દર્શનનો લાવો લે. આપણું નામ પ્રવીણ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.